नमस्ते मित्रों, न्यूज टॉक 24 में आपनु हार्दिक स्वागत छे। 30 मे 2023 ना रोज देश ना यशस्वी वडा प्रधान माननीय नरेन्द्र भाई मोदी ना नेतृत्व हेठळ केन्द्र में भाजप सरकार ने 9 वर्ष पूर्ण थया हता। आ प्रसंगे 30 मे थी 30 जून 2023 सुधी भाजप संगठन द्वारा विविध कार्यक्रम तमाम जिला मंडल शक्ति केन्द्र और बूथ पर आयोजित करवामां आवी रह्या छे तथा विशेष जनसंपर्क अभियान लोकसभा क्षेत्रों में योजवामां आवी रह्या छे, जेना भागरूपे आज 134 देवगढ़ बारिया विधानसभा विशाल लाभार्थी सम्मेलन देवगढ़ बारिया शहर में आवेल स्वय जयदीप सिंह जिला रमत परीक्षण केन्द्र उपर योजायु हतु। आ प्रसंगे दाहोद जिला सांसद जसवंतसिंह भाभोरे मोदी सरकार 9 वर्ष की उपलब्धिओ जणावता कहूत कि आपना देश वडाप्रधान अने विकास पुरुष नरेन्द्र मोदी द्वारा देश की वर्षों लंबित होय ते विकासमीनी समस्या 370मी कलम दूर करी श्रीराम मंदिर निर्माणनुं काम शुरू करी दीधुं, देशनी नवी ऐतिहासिक नवुं सांसद भवन भेट आपी, दाहोदना रेलवे लोकोमोटिव वर्कशॉपमां 26,000 करोड़ना खर्चे 9,000 HP लोको एंजीन माटे फाळवी देवाय छे, जेनुं युद्ध धोरणे काम चाली रह्युं छे। વધુમાં તેમણે જણાવ્યું હતું કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે। ઇન્ડિયા ફર્સ્ટ એટલે કે ભારત પહેલા, ભારત દેશની 200 દિશાઓથી સર્વાંગી વિકાસ કરવાના સંકલ્પ સાથે કામ કરનારા બીજા દેશોના પ્રધાનમંત્રીઓ આપણા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને ચરણ સ્પર્શ કરે, નમસ્કાર કરે, એથી વિશેષ કોઈ દિવસ ભારત દેશ માટે હોઈ શકે નહીં। મોદી સાહેબે 9 વર્ષમાં જે કામગીરી કરી છે એનો હિસાબ આપવા માટે કેન્દ્રમાંથી ખૂબ સિનિયર આપણા મંત્રી મહોદય, પૂરા ભારત દેશની અંદર नशा मुक्त भारत नो अभियान, अने ए अभियान ना प्रणेता तरीके केंद्र सरकार ना मंत्री तरीके श्रीमान कौशल किशोर जी नो जोरदार ताली पाड़ीने आज बारिया नी धरती पर स्वागत करिए। नमस्ते, मारू नाम जोशी नीरपाबेन नयन कुमार छे, हूँ बामरोली गामनी रहेवासी छू। મારે દેવગઢ બારિયા વિધાનસભા લાગુ પડે છે, હાલમાં આપણને બધા લાભ મળી રહે છે, સરકાર આપણને બહુ બધા લાભ પૂરા પાડે છે, જેવા કે PMJY, પછી મા કાર્ડ, પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે આપણને આંગણવાડીમાંથી લાભ મળે છે, રાશન કાર્ડમાં જે આપણને રાશનની દુકાનમાંથી આપણને અનાજ મળે છે એ આપણને લાભ મળે છે, એવી ઘણા બધા લાભ, પછી પ્રધાનમંત્રી કિસાન યોજના એ આપણને લાભ આપણને સરકાર પૂરા પાડતી હોય છે અને આપણે એનો બધા લાભ બી લેતા હોય છે, હું પોતે પણ એનો લાભ લઈ રહી છું, જેમ કે PMJY કાર્ડ જે આપણને કઢાવીએ તો એ આપણને એનો આપણને બહુ બધો લાભ મળે છે, આપણામાં આપણે આકસ્મિક રીતે કોઈ આપણને દુઃખ આવી પડે, કોઈ બીમારી આવી પડે તો આપણને એનો લાભ મળી રહે છે, કેમ કે કદાચ આપણે દેવું નથી કરવું પડતું હતું અને એ આપણે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો એનો આપણને લાભ મળી રહેતો હોય છે, એવી રીતે પ્રધાનમંત્રી કિસાન યોજના એનો પણ એમાં આપણને ખાતર મફત ભાવે સસ્તા ભાવે મળી રહેતું હોય છે, પછી MMY યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે આપણને આંગણવાડીમાંથી મળે છે એમાં આપણને કીટ મળી રહે છે, દર મહિને સગર્ભા ધાત્રીને કીટ આપવામાં આવી છે, આવી રીતે દરેક અલગ અલગ યોજનાઓનો આપણે લાભ લઈએ છીએ અને લેતા આવીએ છીએ। અમારા દેવગઢ બારિયાના મંત્રી બચુભાઈ ખાબરજી હાલમાં રાજ્ય મંત્રી છે અને સાંસદ જસવંતસિંહ ભાભોર જેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બધી યોજનાઓને લોકોના ગામે ગામે અને લોકોના છેવાડે સુધી પહોંચાડે છે અને આપણા મોદી સાહેબ એમને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બધી યોજનાઓ અમને પૂરી પાડવામાં આવે છે અને એમનો લાભ દરેક ગામના લોકો છે જે યોજનાઓનો લાભ ના લેતા હોય એવા લોકો સુધી પહોંચાડે છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ પ્રસંગે રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના કડાણોનું પાણી હોય કે અપેક્ષનું પાણી હોય, મોદી સરકાર આપણા જસવંતસિંહ ભાભોર અને ગુજરાત મુખ્યમંત્રીની મદદથી કરોડ રૂપિયાની યોજનાઓ મળી છે, તદુપરાંત અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થયા છે
અને તદઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, ફ્રી રાશન, ગરીબ કલ્યાણ યોજનાઓ, વેક્સિન વગેરે યોજનાઓના લાભાર્થીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં દેવગઢ બારીયા તાલુકામાં તમામ મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે દાહોદ લોકસભા કે અંતર્ગત લાભાર્થીઓ કા સંમેલન કાર્યક્રમ આયોજિત કિયા ગયા, જિસમેં યહાં કે લોકપ્રિય સાંસદ ભાઈ જસવંત ભાભોરજી और हमारे मंत्री यहाँ के भाई पापड़ जी और प्रभारी पटेल जी हमारे बीच में उपस्थित हैं. और एक बड़ा लाभार्थियों का सम्मेलन जिसमें कई हजार लोग शामिल थे, ये लाभार्थी सम्मेलन पूरे देश में किया जा रहा है, उसी एवज में मैं भी आज यहाँ पर आया हूँ. और सभी लोग इतना उत्साहित हैं कि मोदी जी ने अपने 9 साल किसानों के लिए, मजदूरों के लिए, महिलाओं के लिए, नौजवानों के लिए, बुजुर्गों के लिए, पट्टी दुकानदारों के लिए, व्यापारियों के लिए बेमिसाल कायम किए हैं. इसमें 80 करोड़ जनता को मुफ्त में राशन, 50 करोड़ जनता को मुफ्त में इलाज, दसियों करोड़ महिलाओं को गैस सिलेंडर चूल्हे, दसियों करोड़ किसानों को किसान निधि सम्मान, और तमाम जो वेंडर जोन में पट्टी दुकानदार हैं उनको बगैर ब्याज का कर्ज. इस तरह से पूरे देश को एक विकसित देश बनाने में, आत्मनिर्भर भारत बनाने में और नशा मुक्त भारत बनाने में आदरणीय प्रधानमंत्री जी ने आगामी 2047 तक, जब आज़ादी के 100 साल पूरे होंगे, उसको अमृत काल घोषित करने का काम किया है. एक ऐसा देश बनेगा मोदी जी के नेतृत्व में जो दुनिया में सबसे बेहतर देश होगा, टेक्नोलॉजी के क्षेत्र में, विज्ञान के क्षेत्र में, शिक्षा के क्षेत्र में, रोजगार के क्षेत्र में, कृषि के क्षेत्र में, सभी क्षेत्र में दुनिया में नंबर एक होगा, अव्वल होगा. इस तरह का एक पूरी योजना बनाने का काम मोदी जी ने किया है. इसलिए इस बार हमारे देश की जनता मोदी जी के लिए 350 से ज़्यादा लोकसभा की सीटें बीजेपी को जिताएगी और एनडीए को 400 से ज़्यादा सीटें जिताने का काम करेगी. मोदी जी की इस कार्यशैली से पूरी दुनिया का गरीब, किसान, मजदूर बहुत खुश है. केवल वो लोग नाराज़ हैं जैसे पाकिस्तान अपने देश के लोगों को अनाज उपलब्ध नहीं करा पा रहा, इसलिए वो पाकिस्तान मोदी जी को हटाना चाहता है. चीन के लोग मोदी जी से चिढ़ते हैं, इसलिए मोदी जी को हटाना चाहते हैं. आतंकवादी मोदी जी से चिढ़ते हैं क्योंकि सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक करके आतंकवादियों को सफाया करने का काम मोदी जी ने किया, इसलिए वो चिढ़ते हैं. हमारे देश के कुछ विपक्षी लीडर भी, जैसे केजरीवाल जी है, समाजवादी पार्टी के अखिलेश जी है, नीतीश कुमार जी हैं, लालू यादव की पार्टी है, ममता बनर्जी है, कांग्रेस के लोग हैं, राहुल गांधी या सोनिया गांधी, ये लोग मिल करके भी मोदी जी को हटाने का लगातार प्रयास कर रहे हैं. यानी विपक्ष के लोग, हमारी विदेशी वो ताकतें जो देश का नुकसान करना चाहती हैं, मोदी जी को हटाना चाहते हैं, उनसे सुर में सुर, ताल में ताल मिलाने का काम करते हैं. हम आपके माध्यम से जनता से अपील करते हैं कि देश के का सम्मान का सवाल है, मोदी जी के सम्मान में किसान, मजदूर, महिलाएँ, नौजवान, व्यापारी वर्ग, पट्टी दुकानदार, कर्मचारी, सरकारी कर्मचारी, अधिकारी, सभी लोग मैदान में उतर चुके हैं और मोदी जी को फिर से तीसरी बार इस देश का भारी बहुमत से वोट दे करके प्रधानमंत्री बनाने का काम करेंगे, ये मुझे पूरा विश्वास है. और ऐसा अपने आप दिखाई दे रहा है, जनता सीधे सीधे मोदी जी को पसंद कर रही, लाइक कर रही है. और आज मोदी जी पूरी दुनिया में सबसे अच्छे लीडर हैं.